मित्रों हवे आपणे जोईए सजीवोमां श्वसनमां बीजा भागमां। काले आपणे जोयुं हतुं श्वासोच्छ्वास विशे, हवे एने आगळ वधारीए। एक मिनिटमां व्यक्ति जेटली वार श्वासोच्छ्वास करे छे तेने आपणे श्वसन दर कहेवामां आवे छे। श्वासोच्छ्वास दरमियान श्वास अने उच्छ्वासनी प्रक्रिया आपणे वारंवारथी करता होईए छे। श्वसन एटले एक श्वास अने एक उच्छ्वास। શું તમને શ્વસન દર શોધવું ગમે છે અને આપણે જોઈએ એને કેવી રીતે શોધી શકાય છે? ઓકે, ભુજોએ નોંધ્યું કે જ્યારે તેમણે થોડા સમય સુધી શ્વાસ રોકીને રાખીને છોડ્યો ત્યારે તેને વધુ શ્વાસ લેવો પડ્યો। શું તમે તેને જણાવી શકો છો કે આવું કેમ બન્યું? ઓકે, એટલા માટે બની શકે છે મિત્રો કે એમાં ઓક્સિજનની જે નોટિસ છે, ઓક્સિજનની જે જરૂરિયાત છે, ઓકે, એ એટલી ને એટલી જ પડે છે। ઓકે, એટલે શરીરને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય તો વધારે પડતું ઓક્સિજન લેવા માટે પ્રેરાય છે। ઓકે, સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છવાસથી આપણે અજાણ હોઈએ છીએ, પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્છવાસ ગણી શકો છો। સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો, કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વસન છોડો છો એ શોધો। શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વખત શ્વાસ છોડો છો? હવે તમારું શ્વસન ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો, જેવી ક્રિયા પૂર્ણ થાય અને તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો। તમારા અવલોકનને કોષ્ટક સ્વરૂપમાં દર્શાવો, સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસન દરના સરખામણી કરો। સહપાઠી એટલે તમારા મિત્ર। ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો છે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનો ઝડપી શ્વાસ લે છે, પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે। જુઓ, સહપાઠીનું નામ લખો તમારા મિત્રનું। સામાન્યમાં કેટલું હોય છે? 10 મિનિટ ઝડપી ચાલ્યા પછી, 100 મીટર ઝડપથી દોડ્યા પછી અને આરામદાયક સ્થિતિમાં તમારો શ્વાસોચ્છવાસ કેટલું હોય છે? હવે જુઓ, ખોરાકના દહનને ઝડપી બનાવે છે અને વધુ શક્તિમુક્ત થાય છે। શું આના પરથી તમને સમજ થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? ઓકે, તો જુઓ, આમાં એક જાણવા જેવી વિગત આપી છે। સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે। ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે। જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છવાસ ઝડપી કરીએ છીએ, એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન પણ લેતા હોઈએ છીએ। હવે તમને ખબર જ હશે કે જ્યારે તમે સુસ્તીનો અનુભવો છો ત્યારે તમે શ્વસન દર ઘટે છે અને આપણને ઓક્સિજન ઓછો મળે છે। તો જો હવે રોજિંદી આપણે ક્રિયા કરતા હોઈએ છીએ ને, ઓકે, તો દરેક કામમાં આપણને જુદો જુદો શ્વસન દર જોવા મળતો હોય છે। હવે જોઈએ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ। તો જુઓ, સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે નોસ્ટ્રિલ્સ, જે નાકના છિદ્રો છે એને નોસ્ટ્રિલ્સ કહેવાય, નાસિકા છિદ્ર કહેવાય, એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ। શ્વાસ લઈએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટર એટલે નેઝલ કેવિટીમાં જાય છે। નાસિકા કોટરમાંથી હવા શ્વસન નળી દ્વારા ફેફસામાં પહોંચે છે અને ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે। આ ગુહા બંને બાજુઓથી પાંસળી દ્વારા ઘેરાયેલી હોય છે। એક મોટા પડદા જેવી રચના, જેને આપણે શું કહીએ, ઉરોદર પટલ કહે છે, તે ઉરસ ગુહાના તળી આવેલી હોય છે। શ્વાસોચ્છવાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે। શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે। આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે। ફેફસા હવાથી ઉભરાઈ જાય છે, જેથી ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચે તરફ અને અંદરની તરફ ખેંચાય છે, જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાનથી શું થાય છે, ઉપર આવે છે, જેથી એનું કદ ઘટે અને હવા ફેફસાની બહાર તરફ આવે છે। આપણા શરીરમાં હલનચલન ખૂબ જ સરળતા અનુભવી શકાય છે। ઊંડો શ્વાસ લો, તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો શું થાય છે, એથી આપણે આખી ક્રિયાને સમજી શકીએ। શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફુલાવવાની સ્પર્ધા પર ઉતરી આવ્યા। બધા ઉત્સાહિત થઈને કહેતા હતા તેણે છાતી મહત્તમ ફુલાવી શકે। આ પ્રવૃત્તિ દ્વારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું લાગે? તો જો આ કંઠનળી, આ શ્વસન નળી છે આપણી, આ ફેફસા જેમાં વાયુ પહોંચે છે, આ આપણી પાંસળીઓ, ઓકે, નાસિકા કોટર અને આને શું કહેવાય, મુખ ગુહા, આપણે ખાવાનું ખાઈએ તો આ બાજુથી અંદર જાય, ઓકે, અને ખાવાનું આ બાજુથી નીકળી જાય અને શ્વસનમાં આ બાજુથી લઈને આપણા ફેફસામાં પહોંચે, ઓકે। આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેમાં ધુમાડો, કચરો, પરાગ્રજ। જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે
परंतु क्यारे केटलो कचरो वाळमांथी नासिका कोटरमां पसार थई जाय छे, पछी ते अंते गुहामां अजंपो प्रेरे छे, परिणामे आपणने शुं आवे छे, छींक आवे छे। छींक आ बधो बहारनो कचरो जे हवानी साथे आवेल छे तेने बहार काढे छे अने कचरा विहीन चोखी हवा शरीरनी अंदर पहोंची जाय छे। सावधानी, जारे तमे छींक खाओ त्यारे तमारे नाक ढांकवुं जोईए, तेथी बहारनो कचरो जे तमे नाक द्वारा काढो छो ते बीजाना श्वासमां न जाय। ओके मित्रो, હવે જે આગળની વાત છે, ઉરોદર પટલ નીચે તરફ કેમ આવે છે, ઉપર તરફ કેમ જાય છે, આપણે આવતીકાલના લેક્ચરમાં લઈશું। ઓકે મિત્રો।